મિત્રો, મજામાં મિત્રો. આજે એક નવો વિષય, ગણિતની જે મજા છુપાયેલી છે એના વિશે વાતો કરવાના છે. અને મારી ઈચ્છા એવી ખરી કે ગણિત પ્રત્યે રૂચિ ઉત્પન્ન થાય, ખાસ કરીને પ્રાઇમરી સ્કૂલના બાળકોને પણ. કારણ કે જ્યારે બેઝની અંદર ગણિતની મજા લેતા શીખશે તો જેમ જેમ આગળ જશે એમનો પાયો મજબૂત રહેશે અને એ ગણિતને પછી મજા લેતા જ ભણશે. તો મિત્રો, એક વિશેષ એક પ્રયોગ રૂપે હવે નવું નવું મૂકવાનો પણ પ્રયાસ કરીશું. તો મિત્રો, એક તો એ છે કે ગુણાકારથી બહુ બધા ભાગે છે બાળકો, અને એ લોકોને મજા આવે એવું કંઈક આપીએ તો યસ, જાપાની શૈલીમાં એક ગુણાકારની લીટા દ્વારા, હે ને? તો લીટા દ્વારા ગુણાકાર, તો જરા જોઈએ. તમે કહેશો સર લીટા દ્વારા ગુણાકાર, હા યસ. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ કે 11 × 12 કરવા છે, બરાબર? તો તમારે શું કરવાનું છે ખબર છે મિત્રો, કે દાખલા તરીકે અહીંયા કેટલા છે તો કે 1, તો 1 લીટી જ કરવાની. પછી પાછા કેટલા છે, 1, તો આવી રીતના ક્રોસમાં, બરાબર? દાખલા તરીકે બગડો તો 2 લીટી કરો, એટલે આ લીટી થઈ ગઈ. હવે 12 છે તો હવે આમ કરો, ઓકે? હવે 2 છે, બરાબર, 1 લીટી કરી, અને 2 છે તો આ રીતે ડબલ કરો, રાઈટ? તો મિત્રો, આવી કંઈક વાત, એટલે કે લીટા દ્વારા ગુણાકાર કરવો છે. મિત્રો, ફરીથી સમજી લઈ કે અહીંયા 1 લીટી હતી તો આ 1 કરી, અહીંયા 1 હતી તો પાછી 1 કરી, પછી અહીંયા 1 છે તો 1 આમ આવી રીતના ક્રોસ કરશો, અહીંયા 2 છે તો એ જ રીતે ક્રોસમાં. પણ હજુ પણ શું કેર કરવાની છે એ તમને હું કહું છું. આ કેર એ કરવાની કે આ ક્રોસ છે ને એવી રીતે કરો કે જેથી કરીને થોડુંક વધારે સરસ રીતે તમે જવાબ મેળવી શકો. હું જો કરીને બતાવું છું, યસ, ફરીથી મેં એમ જ દોર્યું છે. આ 1 લીટી, આ 1 એટલે આ 1 લીટી, આ 1 એટલે આ લીટી, અને આ બગડો. જો મેં બાજુ બાજુમાં કર્યું, શું કામ આવું કર્યું કે મારે હવે ટપકા ગણવા છે. મિત્રો, ટપકા એટલે શું? જેમ કે અહીંયા એક આ જે ક્રોસ કર્યું ને એ અહીંયા એક ટપકું દેખાય છે, અહીંયા જો 1, 2 અને આ અહીંયા ટપકું દેખાય છે, અહીંયા આ ટપકું દેખાય છે, તો અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા. મિત્રો, જવાબ પણ આ જ આવશે, 132. જુઓ, 11 × 12, યસ, 1 × 1, 1 × 1, 2 × 2, 2 × 2, જુઓ જે. તો મજા આવી મિત્રો, તો આવું કંઈક કરવું છે. ચલો હજી એક જ બીજું ઉદાહરણ લઈએ, યસ, 12 × 23, શું કરશો? 1 લીટી, ડબલ લીટી, 2 લીટી, 3 લીટી. ચલો ટ્રાય કરો અને પછી જુઓ કેવી રીતના સાચું પડે છે કે કેમ. યસ મિત્રો, તમે આ રીતે દોર્યું જ હશે કે અહીંયા 12 છે એટલે પહેલાં 1 લીટી, આ 1, પછી 2 લીટી, આ 2 લીટી, પછી 2 લીટી, ચલો આ 2, પછી 3 લીટી, 1, 2, 3, હા કે ના? હવે ખાલી ટપકા ગણો. યસ, તમે કહેશો સર અહીંયા તો 2 જ ટપકા છે, તો બિલકુલ સાચું છે, આ 2, ઓકે. પછી તો કે અહીંયા તો 1, 2, 3, 4 અને 5 છે, ઓકે, આ 5. ચલો અહીંયા કેટલા છે? તો કે 1, 2, 3, 4, 5 અને 6, યસ. તો જ્યાં જ્યાં છેદે છે એ જે લાઇનિંગ છે, તમે કહેશો સર એક ભૂલ રહી ગઈ. શું ભૂલ રહી ગઈ? કે સર અહીંયા અહીંયા પણ છે, તો બિલકુલ સાચું છે, અહીંયા બીજા 2 તો બાકી રહી ગયા, એનો અર્થ કે અહીંયા 7 આવશે, કારણ કે અહીંયા 4 ટપકા છે અને અહીંયા 3 છે, એટલે 4 ને 3, 7, હા કે ના? તો જવાબ 276 આવતો હોય તો બિલકુલ સાચો છે. મજા આવી? જરા હજી એક વધુ ઉદાહરણ લઈ, 22 × 31, યસ. મિત્રો, ભૂલ પડે તો કાંઈ ટેન્શન ના રાખતા, ધીમે ધીમે જ આ પ્રેક્ટિસ થશે, ટ્રાય કરો. મિત્રો, આપણે યસ બિલકુલ આ રીતે તમે દોર્યું હશે, 2 લીટી અહીંયા, પછી આ બીજા 2 એટલે 2 લીટી અહીંયા, 3 એટલે અહીંયા, અને 1 એટલે. મિત્રો, આ જે છે ને એ ક્રોસ સરખો આવે ને, એટલે મતલબ આપણે આમ સકર પારા જેને કહેવાય ને એ રીતે જરા ક્રોસ આવે ને, એટલે આ સેમ આવે ને એ જરા જોવું, એટલે આ આ અને આપણે આ શોધી શકીએ, હા કે ના? તો હવે જુઓ, તમારી સામે જુઓ જો 1, 2, 3, 4, 5 અને 6, ઓકે, તો અહીંયા 6 જ છે, 1, 2, 3, 4, 5 અને 6, અને બીજા 2 છે, 6 ને 2, 8, પછી તો કે અહીંયા 2 છે, બરાબર? તો 682, બિલકુલ સાચું છે. મિત્રો, 3 અંકનું હોય તો કોઈ ટેન્શન નથી, ચાલો જોઈએ. મિત્રો, 111 × 121 કરવા છે, યસ, તમને ખબર છે. પણ મિત્રો, યાદ રાખવાનું છે કે તમે જે બેલેન્સ છે એ રહેવું જોઈએ. તો જરા જોઈ લઈએ, યસ મિત્રો, તમે બરોબર છો. આ 3 એકડા છે, આ રીતે લીધા છે, આ પણ આ રીતે લીધા છે, એટલે કે બેલેન્સ આકૃતિ હશે, જવાબ તરત મળશે. બસ હવે ખાલી ટપકા ગણો. તમને ખબર જ છે કે આ સાઈડ જોવો જોઈએ તો કે આ 1 જ ટપકું છે, બરાબર? પછી કેટલા છે? તો કે 1, 2 અને 3 છે, હા કે ના? પછી તો કે 1, 2, 3 અને 4 છે, ઓકે. પછી પાછા 1, 2 અને આ 3 છે,
પછી તો કે આ એક છે, તો બિલકુલ સાચો જવાબ છે 13,431. તો મિત્રો આવી કંઈક મજા બાળકો પાસે લઈ જઈ શકો છો, અને તમને લીટાથી જ એક તમારે જવાબ આપવાનો છે, અને એ જવાબ 100% તમે ઝડપથી આપી શકશો. તમારા માટે હોમવર્ક બને છે, અને એ છે 22×22. ચાલો ટ્રાય પણ કરજો હોમવર્કમાં, અને આવડી જાય તો રાજી પણ થાજો. તો એક વસ્તુ તમને કહી દઉં કે જનરલી આ લીટા દોરવાના છે એટલે કે તમે 78×99 આવી રકમ લેવા જશો નહીં, કારણ કે 7 લીટા એટલે આવશે જવાબ, પણ ટપકા ગણીને થાકી જશો. પણ હેતુ એ છે બાળકોને જે સ્ટાર્ટિંગના છે, 123 છે બરાબર, 111 છે, 21×12, આવા બધા જે હશે, તો એમાં જે ટપકાવાળી જે મજા છે એ લીટાની મજા એ અમસ્તી શીખવાડવાની છે. બીજી એક વસ્તુ એ પણ થશે, એ પેરેલલ લાઈન દોરતા શીખશે, પછી ટપકા ગણતા શીખશે, અને કંઈક ભૂલ પડશે તો નવું શીખશે. તો મિત્રો મજા આવી, યસ, તમારા કોમેન્ટ્સની રાહ સાથે, અને તમે આ લીટા દોરીને કરી શકો તો જરૂરથી જણાવજો, આવજો. મિત્રો તમને એક વાત કરતા તો ભૂલી જ ગયો, જોઈન વિશે તો ખબર જ છે ને મિત્રો? યસ, જોઈન આપણે એક સુંદર મજાનું યુટ્યુબ દ્વારા મળેલું એક બટન છે, જે સબસ્ક્રાઇબની બાજુમાં છે, એ જોઈનને દબાવો. યસ, સાવ નાની મામૂલી, એ કોઈ ફીસ નથી, કંઈ નથી, માત્ર સપોર્ટ છે, પણ એની સામે તમને વધુ જ્ઞાન પણ મળી રહ્યું છે, વધુ તમે આગળ પણ વધી રહ્યા છો, કારણ કે એની અંદર વધારાના વિડીયોઝ મુકાઈ ગયા છે, એટલે વધુ સપોર્ટ, વધુ જ્ઞાન. યસ, અને તમે પણ તમારી જાતને તો સપોર્ટ કરી રહ્યા છો, પણ આપણા એનડીસી કાર્યને પણ સપોર્ટ કરી રહ્યા છો, કંઈ જાજો વિચાર ન કરતા. હા, મૂંઝાવો તો મને જરૂર કહેજો, પણ જોઈન આજે જ કરી નાખો અને આગળ વધો, કારણ કે જ્ઞાનના આ વિશાળ ફલકની અંદર આપણે તરવું છે, ખૂબ આગળ વધવું છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ, કોમેન્ટ્સની રાહ સાથે આવજો.